કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને એક વર્ષ સફળતાપૂર્વક રીતે પૂર્ણ થયા બાદ ગુજરાતમાં કાર્યકર્તાઓ દ્વારા જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિર્મલ વાટલિયાએ મોટી જાહેરાત કરી છે। આવનાર 2024 લોકસભા ચૂંટણીમાં યુવાઓ પરિવર્તનનું મોટું માધ્યમ બનશે। દેશમાં વધેલી મોંઘવારી, મોંઘું શિક્ષણ, બેરોજગારી અને યુવાઓમાં વધી રહેલી નારાજગી પરિવર્તન લાવશે। ત્યારે કોંગ્રેસ આ વખતે યુવાઓ પર જ માત્ર ફોકસ કરીને ચૂંટણી લડશે, જેને લઈ યુવાઓને જોડવા યુથ કોંગ્રેસ દ્વારા ભારત જોડો લીડરશિપ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં સોશિયલ મીડિયા અને જુદા જુદા માધ્યમો થકી યુવાઓને જોડવાની શરૂઆત કરી દીધી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા છેલ્લા એક વર્ષથી ભારત જોડો યાત્રા કરવામાં આવી રહી છે, ત્યારે ભારત જોડો યાત્રાના સફળતાના એક વર્ષને લઈ સમગ્ર દેશ અને ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સુરતમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા જુદા જુદા કાર્યક્રમો ઉજવણીના શરૂ કરાયા છે, જે અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા નિર્મળ વાટલિયા સુરત આવ્યા હતા। તેમણે પત્રકાર પરિષદ યોજી આવનાર 2024 લોકસભા ઇલેક્શનને લઈ મોટી જાહેરાતો કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ભારત જોડો યાત્રાના એક વર્ષને લઈ કોંગ્રેસ યુવાઓને જોડવાનું શરૂ કર્યું છે। ભારત જોડો યાત્રાના એક વર્ષના સમાપનના અંતે આજે જ્યારે દેશ અથાગ પ્રયત્નોની સાથે ઝઝૂમી રહ્યો છે, જ્યારે અન્યાય ચારે બાજુ છે, નફરત ચારે બાજુ છે, રોજગારી ક્યાંય છે નહીં અને મોંઘવારી એની માર છે, ત્યારે ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આ ભારત જોડો યાત્રાના એક વર્ષના અંતે ભારત જોડો યુવા નેતૃત્વ એક પ્રોગ્રામનું આયોજન કર્યું છે। ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રવક્તા નિર્મલ વાટલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે 2024 લોકસભા ચૂંટણીમાં યુવાઓ પરિવર્તનનું મોટું પરિબળ બનશે। સડકથી સંસદ સુધી યુવાઓ પરિવર્તનની લડાઈમાં જવાબ આપશે। હાલની સરકારે યુવાઓને 2 કરોડ નોકરી આપવાના વાયદા આપ્યા હતા, જે પૂરા કરી શકી નથી। તે ઉપરાંત મોંઘવારી અને મોંઘા શિક્ષણને લઈ યુવાઓમાં પ્રબળ નારાજગી પ્રવર્તી રહી છે। જ્યારે ભારત યુવાઓનો દેશ છે, ત્યારે ભૂતકાળમાં ઇલેક્શનમાં જે રીતે યુવાઓએ ઐતિહાસિક છાપ છોડી છે, તે જ રીતે આ વખતના ઇલેક્શનમાં પણ યુવાઓ ઐતિહાસિક છાપ છોડશે।